નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું અમિત પટેલ આપ સૌનું આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 પ્રકરણ 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વની અંદર ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યુત ભાર લંબરૂપે દાખલ થાય અથવા ખૂણો બનાવતી દિશામાં દાખલ થાય એની વાત કરી હતી અને અંતે વેગ પસંદગીકા જે વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર પરથી આપણે નક્કી કરી શકીએ છીએ. એના લીધેથી સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયનો 11મો અને 12મો દાખલો છે તે આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આપણે સાયક્લોટ્રોનની વાત કરવાના છે. ખૂબ જ સરળ દાખલો છે અને આગળ જે આપણે વિડિયોની અંદર જે દાખલો જોયો છે એના જેવો જ છે. સિમ્પલ વસ્તુ એક મગજની અંદર રાખવાની કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુતભાર લંબરૂપે દાખલ થાય છે ત્યારે એને જરૂરી કેન્દ્રગામી બળ એ આ ચુંબકીય બળ પ્રોવાઇડ કરે છે. કેવી રીતે તે આપણે આ દાખલા પરથી શોધીએ છીએ. ચાલો જુઓ, સૌ પ્રથમ સ્વાધ્યાયનો 11મો દાખલો જોઈએ છે, ત્યાર પછી આપણે 12માની વાત કરીશું. ચાલો, શું આપેલું છે? એક ઓરડા 6.5 વોટ્સ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8×10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી છોડવામાં આવે છે. કેવી રીતે પણ ચુંબકીય ક્ષેત્રની અંદર લંબરૂપે એટલે વેલોસિટી વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર એ બે વચ્ચેનો એંગલ થશે 90. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તેનું કારણ નીકળવા આપણે આપવાનું છે. અને એ જે વર્તુળાકાર માર્ગની ગતિ કહે છે એ વર્તુળાકાર માર્ગની આપણે શું શોધવાની છે? ત્રિજ્યા શોધવાની છે. ખૂબ જ સરળ છે, મૂલ્ય આપેલા છે એ પહેલા આપણે લખી લઈએ અને પછી એની અંદર જે વિગત આપેલી છે એનો ઉપયોગ કરીને જે માંગેલું છે તે આપણે મેળવી લઈએ. ચાલો, પહેલા તો તમને આપેલું છે ચુંબકીય ક્ષેત્ર. તો અહીં જે આપણને ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે 6.5 cos છે, બરાબર છે? અને આપણને ખબર છે 1 cos is equal to 10⁻⁴ tesla. એનો મતલબ એ થયો કે B બરાબર આપણે શું લખી શકીએ? 6.5×10⁻⁴ tesla, બરાબર છે? અને અહીંયા ઇલેક્ટ્રોન લંબરૂપે દાખલ થાય છે, બરાબર છે? એટલે અહીં લખી શકાય કે V લંબ V હોવાથી થીટા બરાબર 90 અને જે વેલોસિટી આપવામાં આવી છે એનું મૂલ્ય 4.8×10⁶ મીટર પર સેકન્ડ. તો વર્તુળાકાર માર્ગ કેમ છે અને એની ત્રિજ્યા આપણે શોધવાની છે અને આપણે અહીંયા E is equal to મેં લખી દીધા છે Q, આપણે Q ની જગ્યાએ E લેવાનું છે અથવા તો આપણે અહીંયા લખી શકીએ Q is equal to E 1.6×10⁻⁹ કુલમ, બીકોઝ અહીંયા વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન નો દર 9.1×10⁻³૧ કેજી આપણને લેવા કીધું છે. આટલી વિગત આપેલી છે અને દીકરાઓ આપણે અહીંયા ઇલેક્ટ્રોન નો ગતિમાન વર્તુળાકાર છે તે આપણે અહીંયા નક્કી કરવાનું છે. ચાલો, તો જ્યારે ઇલેક્ટ્રોન અસમાન ચુંબકીય ક્ષેત્રની અંદર લંબરૂપે દાખલ થાય છે ત્યારે ઇલેક્ટ્રોન પર ચુંબકીય ક્ષેત્રને કારણે બળ લાગે છે.
એ બળ વેગ લઈએ આપણે ચાલો અહીં લખીએ છે કે આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં આ લંબ રૂપે દાખલ થતા આ ઇલેક્ટ્રોન પર લાગતું કયું બળ શોધી નાખીએ આપણે આ પહેલા ચુંબકીય બળ અને એનું સૂત્ર લખવું હોય તો FM આપણે લખીએ છીએ ડી ક્યુ વી સાઈન થીટા મૂલ્ય લખીએ છીએ બરાબર છે અને અહીં લઈ લેવાનું કે અહીં આપણને થીટા કીધું છે 90 વી લંબ બી છે અને ક્યુ ની જગ્યા આપણે મૂકી દઈએ ઈ એટલે અહીંયા જે આપણને આ ચુંબકીય બળનું મૂલ્ય છે FM ઇલેક્ટ્રોન નું વિદ્યુત ભાર ધરાવે એટલે મૂલ્ય જ લઈએ છીએ એટલે અહીંયા આવશે BEV અને અહીંયા થઈ જશે sin 90 એટલે અહીંયા આ જે ચુંબકીય બળનું મૂલ્ય જે આપણને મળશે એ આપણને કેટલું મળે છે BEV sin 90 ની કિંમત આપણે અહીંયા મૂકી દીધી દીકરાઓ એટલે અહીંયા આપણને ઇલેક્ટ્રોન પર આ ચુંબકીય ક્ષેત્રને કારણે BEV જેટલું ચુંબકીય બળ લાગે છે હવે આ બળ એ કઈ દિશામાં લાગતું હશે એની દિશા તો જાણવી પડે ને જે આપણે આના પરથી ખબર પડે કે આપણે જે લખ્યું અહીંયા એક્ચ્યુઅલી આ મૂળ સદિશ સ્વરૂપે તો એમ આવે કે FM બરાબર અહીંયા લખવું હોય તો Q આ V ક્રોસ એટલે આ જે આપણને V ક્રોસ B છે એના દ્વારા જે આપણને મળે છે એના ઉપરથી ચુંબકીય બળ આપણને મળે છે એટલે V અને B થી બનતા સમતલને લંબ આ ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને મળે છે અથવા અહીંયા લખવું હોય તો હું લખી દઉં છું ચાલો લાગતું જોઈ લો એટલે તમને ખ્યાલ આવે લાગતું આ ચુંબકીય બળ એ આપણે લખવું હોય તો FM is equal to Q આ V cross B મૂલ્ય સ્વરૂપે લખ્યું હોય તો B Q V sin theta આવી ગયું ચાલો તો હવે આપણે અહીં લખી દઈએ છે કે અહીં જે ઇલેક્ટ્રોન પર લાગતો બળ એની દિશા જે આપણો વેલોસિટી વેક્ટર છે અને ચુંબકીય ક્ષેત્રનો જે સદિશ છે એને લંબ રૂપે હોય છે એટલે આપણે આ દાખલાની રકમ અહીંયા લખી છે જે આપણે પછી જોઈએ કન્ટિન્યુ લઈએ જઈએ છીએ આ બાજુ ચાલો અહીંયા લખીએ છે કે આ અહીં આ ઇલેક્ટ્રોન પર લાગતા આ ચુંબકીય બળની દિશા એ V અને B ને કેવા હોય છે લંબરૂપ હોય છે V અને B થી બનતા સમતલને લંબરૂપ હોય છે બરાબર અને આ બળ માત્ર ઇલેક્ટ્રોનની ગતિની દિશા બદલે છે ઝડપનું મૂલ્ય બદલતું નથી એટલે આપણે લખી શકીએ કે આ બળ માત્ર ઇલેક્ટ્રોનના ગતિની દિશા બદલે છે પરંતુ ઝડપનું મૂલ્ય બદલાતું નથી બીજો મુદ્દો આ કે આ જે ચુંબકીય બળ તમે ઇલેક્ટ્રોનને જ્યારે લંબ રૂપે ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવો તો આ બળની દિશા તો બદલાય કરે છે પરંતુ એ જે ઝડપનું મૂલ્ય છે એ બરાબર કે ઇલેક્ટ્રોનના ગતિની દિશા બદલાય છે પણ એનું ઝડપનું મૂલ્ય બદલાતું નથી અને આ બળ ઇલેક્ટ્રોનને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે અને આ બળ ઇલેક્ટ્રોનને જરૂરી આ કેન્દ્રગામી બળ શું કરે છે પૂરું પાડે છે અને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે અને પરિણામે અને તેથી આપણે લખી શકીએ છીએ બરાબર તેથી આ ઇલેક્ટ્રોન નો હું માનું છું
गतिमार्ग केवो होय छे आ वर्तुळाकार होय छे। आ पहेलो जो क्वेश्चन छे કે જ્યારે તમે ઇલેક્ટ્રોન ને ચુંબકીય ક્ષેત્રની લંબ રૂપે દાખલ કરો છો તો ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ છે કે ભાઈ અહીંયા જે બળ લાગે છે એ એની દિશા બદલે છે પણ એની ઝડપની મૂલ્યમાં કોઈ ફેરફાર કરતો નથી અને એટલે એ બીજી બનતા સમતલને લંબ રૂપે લાગે છે અને એ જરૂરી કેન્દ્રગામી વર્તુળ વહન કરે છે અને એના પરથી આપણે આ ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ કેવો હોય છે વર્તુળાકાર થઈ ગયો મિત્રો ચાલો આ જે પહેલો પોર્શન તમને માંગ્યો હતો એ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો ચાલો હવે આપણે માંગ્યું છે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા ચાલો શોધી નાખીએ તો આ લખી દઈએ આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r દીકરા અત્યારે જ આપણે તમને સૂત્ર નહીં યાદ રહે તો આપણે લખી શકીએ કે સિમ્પલ એક મેથડ યાદ રાખવાની કે અહીં આપણે લખી શકીએ આ કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ કેન્દ્રગામી બળ આપણને મળે છે mv² / r અને અહીંયા આપણને ચુંબકીય બળ આપણે શોધ્યું bqv અધરવાઇઝ તમે અહીંયા લખી શકો છો be v બરાબર એક v કેન્સલ આઉટ ત્રિજ્યા જોઈએ છે એટલે આપણને અહીંયા મળશે આ mv ના છેદમાં be is equal to શું મળી ગયું આ ચાલો આપણે કિંમત શોધી નાખીએ અહીંયા તો r બરાબર mv ની કિંમત તો m ની કિંમત છે 9.1 10^-31 me એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ બીજું અહીંયા જે વેલોસિટી આપણને આપવામાં આવી છે એ દીકરાઓ જોઈ લો વેલોસિટી આપણને કેટલી આપવામાં આવી છે તો 4.8 અને 10^6 4.8 10^6 ઓકે અને છેદમાં ચુંબકીય ક્ષેત્ર જે આપણને આપવામાં આવ્યું છે 6.5 અને 10^-4 ટેસ્લા અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે 1.6 10^-19 તો આ 9.1 10^-31 4.8 10^6 / 6.5 / 1.6 અને જે તમને ઘાત આપેલી છે એનું સાદુરૂપ આપવામાં આવે તો દીકરાઓ આ ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા મળે છે 4.2 9.1 / 4.8 / 6.5 / 1.6 કરે તો આટલો જવાબ તમને મળી જાય છે અને ઘાત જોઈ લો 19^4 કેટલી થાય તો 19^4 23 -23 ઉપર જાય તો +23 23^6 29 ને એમાંથી -31 જાય તો 10^-2 મીટર એટલે આ જે તમને મળે છે એ વર્તુળાકાર કક્ષાની શું છે ત્રિજ્યા છે આ શું છે વર્તુળાકાર કક્ષાની દીકરાઓ આપણને શું મળી જાય છે ત્રિજ્યા મળી જાય છે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ આપણો સ્વાધ્યાયનો જે 11મો દાખલો છે એ જુઓ કેટલી સરળતાથી તમને ગણાય છે એ મેં તમને એને બતાવી દીધો છે તો આપણે બીજો દાખલો ગણવાનો છે એટલે એ પહેલા આ દાખલો તમે અહીંયા ફટાફટ જે મેં લખ્યો છે એને સમજીને ગણી લો બરાબર છે સમજી લો દરેક દરેક સ્ટેપ કેવી રીતે આવે છે બધી વસ્તુ મેં પ્રોપરલી મેથડથી તમને સમજાવી છે અને છતાં પણ તમને કોઈ વાંધો લાગે તો તમે મને પૂછી શકો છો ઓકે ચાલો તો આ સ્વાધ્યાયનો 4.11મો દાખલો જોઈ લો એકદમ સરળ છે પછી આપણે બારમા દાખલાની વાત કરી છે જોઈ લો
ચાલ સ્વાધ્યાય નો 12મો દાખલો જુઓ કે સ્વાધ્યાય 4.11 માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે એ પણ સમજાવવાનું છે મૂલ્ય બધા આ છે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઇલેક્ટ્રોનની ભ્રમણ માટેનું સૂત્ર છે જ આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર છે ડિરાઇવ કરવાની કોઈ રિક્વાયર નથી તમે કરી શકો છો કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ બરાબર છે પછી v બરાબર r ઓમેગા લઈ લો ઓમેગાની જગ્યાએ 2 પાઈ ના છેદમાં t પણ આપણે તો દીકરાઓ પરીક્ષા આપણે આગળની થિયરીમાં સૂત્ર મેળવ્યું છે તો પછી શા માટે પાછો આપણે મેળવ્યું છે બરાબર છે તો આપણે અહીં લખી શકીએ છે કે વર્તુળાકાર કક્ષામાં ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ છે ચાલો ધ્યાનથી જોજો શું છે એકદમ સરળ છે કે અહીં લખવું હોય તો આપણે લખી શકીએ છે કે આ વર્તુળ આકાર આ કક્ષામાં આ ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ f બરાબર મેં તમને કીધું તે પ્રમાણે સૂત્ર આપણે મેળવતા નથી ડાયરેક્ટલી તમે લખી શકો છો bq છેદમાં શું આવશે 2 પાઈ બરાબર છે ચાલો અને વેલ્યુ લખી દેવાની કે કિંમત સ્વાધ્યાય 4.11 પરથી મુક્તા બરાબર છે એકદમ સરળતાથી મળી જાય જોઈ લો તો આને આપણે કહીએ સમીકરણ 1 તમારે જાણવું હોય તો બતાવી દઉં છું નોર્મલી જોઈ લો તમારે લખી દેવાનું અહીંયા આ mv સ્ક્વેર / r is equal to આપણે લખ્યું અહીંયા bq એ તો સમજ પડે છે અહીંયા એક v કેન્સલ આવે એટલે તમને અહીંયા શું મળે આ mv is equal to bq હવે v બરાબર આપણે શું લેવાનું છે r ઓમેગા બરાબર અને ઓમેગાની જગ્યા આપણને ખબર છે 2 પાઈ ના છેદમાં t ખબર છે ચાલો તો આપણે સમીકરણ શું મળે અહીંયા જોઈ લો તો અહીંયા મૂકો છો m અને અહીંયા લખો છો 2 પાઈ r છેદમાં t અને અહીંયા લખી દીધું મેં bq r અને r દીકરાઓ કેન્સલ આઉટ થઈ જાય બરાબર અહીંયા 1/d એટલે શું થાય એ લખી દેવાનું કે 1/d એટલે તો દીકરાઓ શું થાય f અથવા ડાયરેક્ટ અહીં ઓમેગાની કિંમત તમે f લખી દો તો કંઈ વાંધો નથી ચાલો r ઓમેગા અને ઓમેગાની કિંમત દીકરાઓ અહીંયા લખી દો તમે 2 પાઈ તો આપણે આ લખવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી બરાબર તો અહીંયા લખી દઈએ છે આપણે આ 2 પાઈ f ઇન્ટુ r બરાબર ચાલો તો આ આપણું નીકળી જાય છે તો અહીંયા r અને r દીકરાઓ કેન્સલ આઉટ થઈ ગયો એટલે કરતા બનાવી દો જો શું આવે bq છેદમાં શું આવે ગયો 2 પાઈ એટલે આ રીતે તમે મેળવી શકો છો પણ હવે મેળવવાની કોઈ રિક્વાયર નથી આપણે આ મેળવ્યા છે તો પછી શા માટે આપણે મેળવ્યું બરાબર છે ચાલો તો અહીંયા જે f ની કિંમત ની વાત કરી એ મળી ગયું b ની કિંમત અહીંયા મને આપેલી છે 6.5 10 ની માઈનસ 4 ઘાત વિદ્યુતભાર ઇલેક્ટ્રોન છે 1.6 10 ની માઈનસ 19 2 ગુણ્યા પાઈ ની કિંમત મૂકવાની 3.14 અને અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 10⁻³૧ ચાલો 6.5 ગુણ્યા 1.6 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 9.1 કરવામાં આવે તો આપણને જવાબ કઈ મળે છે 0.1819 અને દીકરાઓ 10 ની ઘાત નું સાદો ભાગો તો -4 -19 +31 ચાલો આપણે આને સાદો રૂપ આપી દઈએ 0.1819 10 ની કેટલી ઘાત થાય તો 19 ને 4 23 અને 23 માંથી પ્લસ એક માઇનસ કરા જાય એટલે રહેશે 10 ની 8 ઘાત બરાબર છે અને એને અનુરૂપ આપણે લખવું હોય 1 અને 2 આપણે મેગા હર્ટ્ઝ ની અંદર લખવું હોય તો 18.19 અને અહીંયા જમણી બાજુ 2 ઘાત થશે આ એટલે ઘાત ની અંદર 2 નો વધારો હર્ટ્ઝ અને 10 ની 6 એટલે 1 મેગા હર્ટ્ઝ એટલે 18.19 મેગાહર્ટ્ઝ તમે
લખી શકો છો જ્યાં 10 ની 6 ઘાત હર્ટ્ઝ બરાબર 1 મેગાહર્ટ્ઝ થઈ ગયું ચાલો એટલે આ તો આવી ગયું કે ભ્રમણની આવૃત્તિ છે આપણે લખી શકીએ જે લખેલું છે કે ઇલેક્ટ્રોનના ભ્રમણની ચાલો હવે તો આપણને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે શું જવાબ જે આપણને મળ્યો છે બરાબર એ જવાબ શું એ ઝડપ પર આધાર રાખે છે તો જો દીકરાઓ તમે સિમ્પલ રીતે બરાબર છે અડાવી દેઉં છું સિમ્પલ રીતે જોયો કે આપણી પાસે જે ઇક્વેશન છે એક જ મિનિટ મેં બ્રેકેટ કરી દેઉં છું તમારી જાણકારી માટે આ તો તમને મંજાય છે એમ સ્ક્વેર પણ આ dqv અહીંયા રહી ગયું mv is equal to દીકરાઓ શું લખ્યું હતું dqr અહીંયા લખી દઉં મેં મંજાય છે ને આર ઓમેગા બધું બાકીનું પ્રોબ્લેમ છે ચાલો અહીં લખી શકીએ કે અહીં સમીકરણ એક પરથી સ્પષ્ટ છે કે ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ એ ઝડપ પર આધાર રાખતી નથી કારણ કે દીકરાઓ વેલોસિટી જ નથી તો આ રીતે આપણે આ સ્વાધ્યાયનો 12મો દાખલો છે જે સ્વાધ્યાયના 11મા દાખલાની અંદર જે મૂલ્ય આપણને આપવામાં આવ્યા હતા એનો ઉપયોગ કરીને મેં ડિરાઈવ કરી નાખ્યો છે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર કેવી રીતે આવ્યું તે મેં ડિરાઈવ કર્યું છે તમારે ખાલી જોઈને લખી લેવાનું બરાબર એટલે દરેક વિગત અહીંયા પ્રોપરલી મેં તમને એક્સપ્લેન કરી છે છતાં પણ તમને કંઈ સમજ ના પડે તો તમે ડાયરેક્ટલી મને પૂછી શકો છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ બાકીનું આપણે દીકરાઓ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ઓકે થેન્ક યુ